बनासकांठाना वडगाम तालुकामां आवेलुं मुक्तेश्वर गाम ज्यां प्राचीन समयमां पांडवो रह्या हता, ज्यां तेमनी कुळदेवी चामुंडा माता मंदिरनी स्थापना पांडवो द्वारा करवामां आवी हती। प्राचीन इतिहासनी धरोहरने जाणवा अमारा रिपोर्टर वडगाम तालुकाना हालना मुक्तेश्वर डेम, ज्यां डेमना उपरवासनी मध्यमां गिरिमाराओ आवेली छे, ज्यां एक ऊंचा पहाड़मां पांडवो द्वारा गुप्तवासमां अहीं आवी रह्या हता, ज्यां तेमनी कुळदेवी माता चामुंडानी स्थापना करी होवानी गामना अने आ विस्तारना एक मुस्लिम परिवारना जागीरदार सोहेल खाननी मुलाकात लीधी हती, ज्यां तेमणे वर्षो जूना पांडु पुत्रोना प्राचीन इतिहासने अहीं वसवाट कर्यानी विगतो जणावी। तेमना जणाव्या अनुसार वर्षो पहेला ज्यारे अंग्रेज शासन पहेला ज्यां आखी जग्या एटले के मुक्तेश्वर डेम अने पांडवोनी गुफा अने पांडवा गाम मुस्लिम जागीरदार सल्तनतना हिस्सामां आवतो हतो, ज्यारे देशनी आजादी बाद नाना मोटा रजवाड़ानुं सरकारे तेमनी पासेथी सल्तनत लई पोताना कब्जामां लई अने वहीवट संभाळ्यो हतो। सोहेल खाने ए पण जणाव्युं हतुं के तेमना वंशजो मुस्लिम हता, परंतु तेमने आज दिन सुधी कोई भेदभाव वगर माँ चामुंडा माताना जे रीते सेवा अर्चना करी तेमां सहभागी थई कारभार संभाळी माँ चामुंडा माताजीनी सेवा करी छे, अने जे महंत आज दिन सुधी त्यां स्थापित थया छे તે સર્વે આપણા ભાઈ છે અને રહેશે તેવી એકતા સાચવી રાખવા લોકોને પ્રાર્થના કરી છે। અત્યારના ગાદીપતિ મહંત મધુરગીરી બાપુ પણ આવી અનેરી વાતોથી વંચિત ન રહી જાય અને એક હિન્દુ મુસ્લિમનો ભેદભાવ છોડી ભાઈચારો જળવાય તેવી માં ચામુંડાને પ્રાર્થના કરી હતી। ગામના વરિષ્ઠ જાગીરદાર સાહેબ સોહેલ ખાનભાઈ એક ભાઈ સમાન મોટા ભાઈ સમાન હંમેશા ઢાલ બનીને ઊભા રહ્યા છે। આ મંદિરના હિત માટે ખૂબ સારા કાર્ય સારા સુજાવથી આટલો વિકાસ કરવામાં આવ્યો છે ને એની ગાઈડલાઇન્સ પ્રમાણે જ અમે ચાલી રહ્યા છે। આજે સોહેલ ખાન હિન્દુ મુસ્લિમની લડાઈ નેતાઓની છે, અમારા મંદિર મસ્જિદની સાથે કાંઈ લેવા દેવા નથી। બરાબર, હવે આપે એક મને પત્રકાર તરીકે એક સવાલ પૂછ્યો ચામુંડા માતાનો ઇતિહાસનો, બરાબર, તો ચામુંડા માતાનો ઇતિહાસ બહુ જ જૂનો હતો, શરૂ થાય છે દ્વાપર યુગથી, જ્યારે અહીંયા કોઈ વસાહત હતી નહીં, જંગલ હતું એ વખતે। આ હું જે બનાવ આપની સમક્ષ રજૂ કરું છું એ કોઈ તવારીખમાં નોંધાયેલો નથી, પણ તવારીખના બે ભાગ હોય છે, એક તો નોંધાયેલો અને એક લોક જીભે સચવાયેલો। તો આ એક દંતકથા વર્ષોથી ચાલી આવે છે અને જેના મુખ પુરાવા બી હું પાછળથી તમને દર્શાવું છું કે પાંડુ રાજા એમાં એવું બન્યું હતું કે એકવાર ભીમસેન દ્રૌપદીના મહેલે બેઠા હતા, વાત તો કરતા હતા પાંચાલી સાથે, અને અચાનક પાંચાલીએ ઘૂંઘટ તાણ્યો એટલે ભીમસેનને નવાઈ લાગી કે ઘૂંઘટ કેમ તાણ્યો। એમને જઈને ધર્મરાજાનું વાત કરી કે આવું, ધર્મરાજાએ કીધું કે આવું બની ના શકે, એ પોતે આવ્યા, બંને ભાઈ બેઠા હતા પાંચાલી ખુલ્લા મોઢે બેઠા હતા, અને ફરીથી થોડી ક્ષણો પછી એમને ઘૂંઘટ તાણ્યો એટલે ધર્મરાજાએ પૂછ્યું કે પાંચાલી આપ લાજ કોની ગાંઠો છો, અમારી ગાંઠો છો? એમને પાસે કહ્યું ના, તો હવે દરવાજામાં એક કાળો શ્વાન ઊભો હતો કે આમની લાજ ગાંઠો છો, કે શ્વાનની લાજ ગાંઠો છો કે શ્વાનની આત્મા તમારા પિતાજીનો છે, અધોગતિ ગયો છે, હવે એના માટે શું કરવું? તો એમના જેવી ઋષિ મુનિ હતા એમનું સૂચન મેળવ્યું શું કરવું, તો એ જમાનામાં એમને કીધેલું કે અરવલ્લીની ડુંગરીઓમાંથી એક નદી નીકળે છે, એ નદીના મૂળથી તમે ચાલતા જજો, જંગલમાં આગળ જતો બે નાના પહાડ વચ્ચેથી નદી પસાર થાય છે, એ જે જગ્યા છે અમુક સીમિત એરિયા ત્યાં જઈ તમે તર્પણ વિધિ કરો, પિતૃશ્રાદ્ધ કરો એટલે મોક્ષ ગદી પ્રદાન થઈ જશે। આ અર્થે છે કે ત્યાંથી આ લોકો દ્વાપર યુગમાં આવેલા અને આ સંશોધન કરતાં કરતાં હાલ તમે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાએ અમને નક્કી કર્યું કે હા આ જગ્યા છે, અહીંયા એમને અમુક સમય વસવાટ કરેલો અને પછી પિતૃતર્પણની જે બી વિધિ જે રિચ્યુઅલ હતી પૂરી કરી। એ વખતે એમને ચામુંડા માતાનું એક નાનું મંદિર જે હમણાં તમે જોયું ગુફાની અંદર પશ્ચિમ મુખી છે એ એમના હાથે ફાઉન્ડેડ થયેલું છે પાંડવોના હાથે, બરાબર, એટલે છેક દ્વાપર યુગમાં
आ मंदिर की स्थापना थयेली से त्यारथी आ मंदिर आज सुधी छे। अने पांडवो अहीं रह्या एना मुख पुरावा ए छे के सामेनो जे पांडवानो डूंगरो छे एनी टॉप पर एक रॉक छे। दीपक पुरबिया, दिव्यांग न्यूज, बनासकांठा।